સાયલાના ખેડૂતો પાયમાલ. હવે જો સરકાર આને કઈ પગલા ન ભરે તો અમારે ઈની દવા લાયા છાટવા, પણ પીવાનો વારો અમારો આવશે. ડુપ્લિકેટ ખાતરની જાળમાં ફસાયા 200 થી વધુ ખેડૂતો. અમારે દવા પીવાનો વારો આવે ને. બમણું ઉત્પાદન મળશે કહીને બટકાવ્યું નકલી ખાતર. અત્યારે મારો પાક બધો નિષ્ફળ ગયો હોય. ખેડૂતોએ જે પાકનો બાળકની જેમ ઉછેર કર્યો તે પાકનું બાળ મરણ થઈ જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતભાઈના હાથમાં રહેલા કપાસના પાકને જુઓ. આ કપાસ નહીં પરંતુ ખેડૂતોની ચોમાસુ સિઝનની આવક બળી ગઈ છે. તેનું કારણ છે આ ખાતર. ખેડૂતોનો દાવો છે કે આ ખાતર ડુપ્લિકેટ છે, જેણે ખેડૂતોનો હજારો વીઘામાં ઉભેલો પાક બરબાદ કરી નાખ્યો. મદારગઢ ગામના ખેડૂતોએ તો પાક ધિરાણની રકમ લઈ મોંઘા ભાવના બિયારણનું વાવેતર કર્યું હતું, જોકે નકલી ખાતરના કારણે હવે ખેડૂત દેવામાં ડૂબ્યો છે. અમારા ગામમાં 20-25 ખેડૂતે લીધું અને બે પિકઅપ ખાતર જોઈ મને ખબર છે. પછી બધાને ઝાર, બાજરો, કપાસ આવું બધું જે વાવી બધું બળી જાય, ઉગીને બળી જાય. રાત દિવસની મહેનત બાદ પણ કઈ ઉપજ ન મળતા ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો. અને કે આ ઓર્ગેનિક ખાતર છે, તમારે આમાં ઉત્પાદન ડબલ આવશે, એના નામે મને દીધું અને મેં કપામાં વાવ નાખ્યું, છતાંય કોઈ જાતનો મૂળિયાનો વિકાસ જ નથી. અત્યારે લગી કપા હાવ એમ થાય કવાણ કંઈ થાય છે જ નહીં. અને દવા છાંટી, મેં દવા છાંટી તોય છતાંય કોઈ વસ્તુ ના મૂળિયાનો વિકાસ થતો. હવે જો સરકાર આને કંઈ પગલાં ન ભરે તો અમારે ઈની દવા લાયા છાટવા, પણ પીવાનો વારો અમારો આવશે. આ એક નહીં, સાયલા તાલુકાના મદારગઢ, છડિયાળી, ગોસર સહિત 5 ગામના આવા કેટલાય ખેડૂતો છે જેઓ આર્થિક રીતે ભાંગી પડ્યા છે. 11 ઠેલી લીધું હતું ખાતર. શું ભાવે? એમાં એક પોટાશ હોય લીધો હતો, એક દાણાદાર પોટાશ ભેગો લીધો. સરકાર કઈ નહીં આપે તો શું પરિસ્થિતિ થાય? તમારે દવા પીવાનો જ વારો આવે ને, છેલ્લે તો આ જ આવે. દાવો છે કે ખેડૂતોએ જે ખાતર લીધું હતું તે વડોદરા અને સુરતની ચેમ્પિયન ફર્ટિલાઇઝર કંપનીનું છે. કંપનીના અધિકારીઓ અને એજન્ટોએ ખેડૂતોને બમણું ઉત્પાદન થવાની લાલચ આપી ખાતર પધરાવી દીધું. આ મુદ્દે ખેડૂતોએ કંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ એજન્ટો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તમામ વિરુદ્ધ જે પુરાવા એકઠા કરવાની હાલ તજવીજ ચાલુ છે અને તમામ જે આરોપીઓ કંપની સાથે જોડાયેલા હોય એ પણ અને એજન્ટો આ તમામને વહેલી તકે ધરપકડ થાય એના માટે થઈને પ્રયત્નો ચાલુ છે. જો કે ખેડૂતોને માત્ર ફરિયાદ નોંધાવ્યાથી સંતોષ નથી. ખેડૂતોની માંગણી છે કે આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે અને પાક નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં આવે. તરત ને તરત કડકમાં કડક કાર્યવાહી થાય અને ખેડૂતને તાત્કાલિક આ જે છે એ વળતર ચૂકવવામાં આવે. જો વળતર ચૂકવવામાં નહીં આવે તો આના આના બાદ અમારી પૂર્વ તૈયારી એ છે ખેડૂતને સાથે રાખી અને આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે. આમ હાલ ખેડૂતો આંદોલનના મૂળમાં છે, ત્યારે હવે જોવાનું રહેશે કે ખેડૂતોના પેટ પર લાત મારનારા લોકો ક્યારે ઝડપાય છે અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળે છે કે કેમ. માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ નહીં, સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડાક મહિનાથી નકલીની બોલબાલા વધી ગઈ છે. તેમાં સુરતનો ઓલપાડ તાલુકો તો જાણે નકલી ફેક્ટરીઓનું એપી સેન્ટર બન્યો છે. ચાલુ મહિને જ ઓલપાડમાંથી 2 નકલી ફેક્ટરી ઝડપાઈ. જુઓ આ વિમલ નકલી છે. આ ઘી પણ નકલી છે. આ ચલણી નોટ પણ નકલી છે. આમ અત્યાર સુધીમાં ઓલપાડમાંથી 5 ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. પોલીસે આ ફેક્ટરીમાંથી કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તાજેતરમાં જોલપાડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં રેડ કરી, જ્યાંથી પોલીસને નકલી વિમલ અને નકલી શેમ્પૂનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો. જ્યારે રેડ કરી ત્યારે કંપનીમાં કેટલાક લોકો હાજર હતા, જેઓ પાસે લાયસન્સ પણ ન હતું. વધુ તપાસ કરતા પોલીસને વિમલના નકલી પેકેટ બનાવવાનું મશીન મળી આવ્યું. અહીંથી પોલીસે કુલ 21.85 લાખની કિંમતનો વિમલનો જથ્થો, 28.31 લાખનો ડવ શેમ્પૂનો જથ્થો અને અલગ અલગ મશીનો મળી કુલ 50.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ નકલી કંપની અબ્દુલ હફીઝ ગોડાઉન ભાડે રાખીને ચલાવતો, અહીંથી વિમલ સહિતનો માલ બિહારમાં સપ્લાય કરતો. આમ ગુજરાતમાં રહીને આરોપીઓ બિહારમાં નકલીનો વહીવટ કરતા. માસમા ગામ છે ઓલપાડ તાલુકાનું, ત્યાં નકલી વિમલ અને શેમ્પૂ ડવ કંપનીના શેમ્પૂ વગેરે બનાવવા માટેની આખું એક ફેક્ટરી પકડાયેલી, જેમાં અંદાજે લગભગ 50 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો. આ કિસ્સામાં પણ ઓલપાડ પોલીસ દ્વારા જ કાર્યવાહી કરવામાં આવેલી, એમના તરફથી રેડ કરેલી અને એ બાબતે ગુનો પણ દાખલ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આ પહેલા ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પોલીસે ઓલપાડમાં પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર સકંજો કસ્યો. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગે દરોડા પાડ્યા, જ્યાંથી 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. આરોપીઓએ બનાવેલી આયુર્વેદિક દવાની ફેક્ટરી જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. આયુર્વેદિક દવાઓ છે એ ગેરકાયદેસર લાયસન્સ વગરની અને સબ સ્ટાન્ડર્ડ આયુર્વેદિક દવાઓ બનાવતી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી એક કાર્યવાહી કરવામાં આવેલી છે. આમ આ જે કંઈ કાર્યવાહી છે એમાં સરકારી તંત્ર તરફથી અને ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જ પ્રોએક્ટિવ રીતે મળેલી બાતમીના આધારે જ કાર્યવાહી કરવામાં આવેલી છે. આમ હાલ સમગ્ર રાજ્યમાં નકલીની બોલબાલા વધી ગઈ છે. લોકો પણ સસ્તું જોઈને અસલી કે નકલી એ જાણ્યા વગર જ ખરીદવા માટે પડાપડી કરે છે, જેનો સીધો લાભ આ ભેજા બાજો લઈ રહ્યા છે. ત્યારે પોલીસે અપીલ કરી છે કે આવી લાલચમાં આવી જે તે વસ્તુ ખરીદશો નહીં. પણ લોકોને પણ અપીલ છે કે જે વસ્તુ ખરીદીએ એનું ગુણવત્તા ચકાસીને લેવામાં આવે, યોગ્ય જગ્યાએથી ખરીદવામાં આવે અને એ ખરેખર જે વસ્તુ છે, જે પ્રોડક્ટ છે, એ સાચો છે કે ખોટો છે એની થોડી ખરાઈ કર્યા પછી જ. અને સસ્તામાં મળેલી કોઈ વસ્તુ દરેક વખતે સારી નથી હોતી, તો લોકો એની જે કાળજી રાખી અને એ ખરીદે. બીજી તરફ પોલીસે ખાતરી પણ આપી છે કે સુરત ગ્રામ્યમાં તેમની દરેક સ્થળે હાલ નજર પણ છે અને તેઓ કડક કાર્યવાહી કરી નકલીનો કારોબાર બંધ કરાવવા કટિબદ્ધ છે. સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો નકલીઓ માટે હાલ હબ બનવા પામ્યો છે. સુરત જિલ્લા પોલીસની એજન્સી એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસો દ્વારા ઓલપાડ ખાતે આવેલ 5 થી 6 ડુપ્લિકેટ કંપનીઓ જે પ્રોડક્ટ બનાવતી હતી એની પર છાપો મારી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને છેલ્લા સળિયા પાછળ ઠકેલવામાં આવ્યા છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ.